સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. કેન્દ્ર સરકારે રચેલા નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં બનાસકાંઠાના તબીબોએ પણ કાળો દિવસ મનાવી આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેતા દર્દીઓને પડી મુશ્કેલી. ડીસાના ડુવા ગામમાં હડકાયા કૂતરાએ બે કિશોરોનો જીવ લેતા ગ્રામજનોમાં ફફડાટ. ગાળા ગામના પૂર્વ સરપંચ દ્વારા નદીમાંથી બિન અધિકૃત રીતે ઉલેચાતી રેતીથી વિફરેલા ગ્રામજનોએ ડીસાની મામલતદાર કચેરીમાં પાળી પસ્તાળ. યાત્રાધામ અંબાજીમાં શક્તિની ભક્તિના અદભુત માહોલ વચ્ચે મા અંબાના પ્રાગટ્યોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે વિશાળ શોભાયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ હવે બનાસકાંઠા અને ખેડાની જિલ્લા પંચાયત, કેટલીક તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થઈ રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની આગામી ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાનાર હોય ફરી રાજકીય ગરમાવો તેજ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે જાન્યુઆરી મહિનામાં જ જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થનાર હોય રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને વહીવટીતંત્ર પણ ચૂંટણી પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વિધાનસભા ચૂંટણીનો ગરમાવો શાંત થાય તે પૂર્વે જ રાજકીય અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને કાંકરેજ એમ કુલ 14 તાલુકા પંચાયતો તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સજ્જ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવા સીમાંકન બાદ કુલ 11 બેઠકોનો વધારો થયો છે એટલે આ વખતે જિલ્લા પંચાયતની 55 બેઠકોના બદલે 66 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યારે 14 તાલુકા પંચાયતોમાં પણ કુલ 76 બેઠકોનો વધારો થયો છે, જેથી આ વખતે બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતો માટે 274 બેઠકના બદલે 350 બેઠકો પર ચૂંટણી યોજાશે. એ જ રીતે બનાસકાંઠાની ધાનેરા અને થરાદ નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી હોય આ બંને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવાની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની સામાન્ય ચૂંટણી, જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી એ સંભવિત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું બહાર પડશે એટલે ટૂંક સમયમાં યોજાનાર છે. જિલ્લા પંચાયતની સાથોસાથ 14 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાનાર છે. સાથે સાથે ધાનેરા અને થરાદ નગરપાલિકાઓની ચૂંટણી પણ બનાસકાંઠા જિલ્લામાં મુદત પૂરી થતાં યોજાનાર છે. અગાઉના સીમાંકન મુજબ જિલ્લા પંચાયતની કુલ 55 બેઠકો હતી, જે વધીને ચૂંટણી પંચ દ્વારા જાહેર થયા મુજબ કુલ 66 બેઠકો જિલ્લા પંચાયતની થવા જાય છે. તેવી જ રીતે તાલુકા પંચાયતની કુલ 274 બેઠકો હતી, જે વધી અને 350 બેઠકો નવા સીમાંકન મુજબ થઈ છે. વહીવટીતંત્ર દ્વારા માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અંગેની એ જુદી જુદી તૈયારીઓનો આરંભ થયો છે. તેમાં મતદાર યાદીઓ, મતદાન મથકો, ચૂંટણી સાહિત્ય અને ચૂંટણી અધિકારી શ્રીઓની નિમણૂકની કાર્યવાહી પણ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
હાલ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તડામાર રીતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જેથી હવે માત્ર ગણતરીના દિવસોમાં જ ફરી બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થતો જોવા મળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ વિવિધ વર્ગોની સમસ્યાઓ સંદર્ભે રજૂઆતનો દોર પુનઃ શરૂ થઈ ગયો છે. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ પણ ખેડૂતોના વિવિધ પડતા પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓનો ઝડપી રાહે યોગ્ય નિકાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે બટાકાના પાકમાં જાહેર કરેલ સહાય ખેડૂતોને હજુ સુધી મળી નથી, ત્યારે સત્વરે આ સહાયની ચૂકવણી થાય તેવી ખેડૂતોની માંગ છે. આ ઉપરાંત પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈ માટેના પાણીનો કાયમી પ્રશ્ન ઉકેલવા સાથે દરેક ખેત પેદાશોમાં ટેકાના ભાવ જાહેર કરી યોગ્ય ભાવે ખેત પેદાશોની ખરીદી થાય તેવા પડતા પ્રશ્નો અંગે આજે ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી હતી. ચાલુ સાલે વરસાદ વધારે થવાથી ખેડૂતોનો ચોમાસું પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે અને અત્યારે જે પાકો શિયાળુ વાયેલા છે એ પાકોની અંદર ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતો નથી. સરકારે એક બીજો ગૌરક્ષાનો કાયદો કર્યો, એમાં બી સરકારને કોઈક વખત ગાય રખડતી રખડતી કોઈ ખેડૂતના ઢાળીએ મરી જાય તો ખેડૂત એ સજાને પાત્ર થાય. બીજું કે ખેડૂતોને અત્યારે ટ્રોલી ઉપર ટ્રેક્ટર ઉપર GST લગાડ્યો, એ એક બાજુ ખેતીનો વિકાસ કરવાની વાત કરે છે સરકાર, તો GST એને મોંઘો પડે. બીજું ટ્રેક્ટરને ટ્રોલીમાં આજીવન ટેક્સ, પહેલાં ટેક્સ કાઢી નાખેલો હતો અને એને બળદગાડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે એક આજીવન ટેક્સ 6,000 રૂપિયા નાખવામાં આવે છે. એ સિવાય બીજા ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતને છેલ્લામાં 5 વર્ષથી 5 ગણું ખેતી ખર્ચ વધ્યું છે, ત્યારે ખેતીના પાકમાં કોઈ ભાવ વધ્યો નથી, માટે ખેડૂત દિવસે દિવસે નુકસાન કરી રહ્યો છે. સરકાર આ બધું હોભળવા તૈયાર નથી. ખેડૂત સરકાર એમ કહે છે 2022 સુધીમાં ખેડૂતોની પેદાશ બમણી કરશું, અમને તો કોઈ લક્ષણ લાગતું જ નથી ભાવિ સી રીતે બમણી કરે. સિંગલ બી કરી શકે એમ નથી, કો તો ખેડૂતનો ખર્ચ ઉત્પાદન ખર્ચને ઘટાડવું પડે, કો તો ઉત્પાદનનો ભાવ વધારવો પડે. બનાસકાંઠાના ભાભર નજીક આજે બે બાઈકો સામસામે ટકરાતા એકજણનું મોત નિપજ્યું છે. ભાભરથી મોરવાડા તરફ જતા રોડ પર ભાભરથી આશરે 5-1 કિલોમીટર દૂર આવેલા લાડુલા ગામ નજીકની ગોળાઈમાં આજે બપોરના સમયે સામસામેથી આવતા બે બાઈકો ધડાકા સાથે અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં લાડુલાથી ભાભર તરફ જતા બાઈક પર સવાર ભીખાભાઈ સદાભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બાઈક પર સવાર સણવા ગામના બાઈક ચાલક ઠાકોર ખેમજીભાઈ ગેમરભાઈ તથા તાંતિયાળા ગામના કિરણભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં તેમને ભાભર ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રીફર કરાયા હતા, જ્યારે મૃતક ભીખાભાઈના મૃતદેહનું ભાભર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી લાશ મૃતકના વાલી વારસોને સોંપાઈ હતી. આ ઘટનામાં આશાસ્પદ યુવાનનું અકાળે મોત થતાં પંથકમાં અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ડુવા ગામના વનરક્ષકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ બનાવની વિગતો કંઈક એવી છે કે થરાદ તાલુકાના ડુવા ગામના પૂરણસિંહ મકનસિંહ વાઘેલા તાજેતરમાં જેટા ખાતે વન વિભાગમાં વનરક્ષક તરીકે નિમણૂક પામ્યા બાદ જંગલમાં પક્ષીઓની ગણતરી માટેની ટ્રેનિંગમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે રવિવારે રાત્રે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ ખાઈ જતા લોખંડની પાઇપ વાગવાથી ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ આશાસ્પદ યુવાનના મોતથી ડુવા ગામમાં અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટનામાં LCB પોલીસે થરાદ પોલીસના કાર્યક્ષેત્રમાંથી વધુ એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બનાસકાંઠા LCB પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JH સિંધવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે થરાદ તાલુકાના નાનોલ ગામની સીમમાં રહેતા જોરાજી કેશાજી ઠાકોરના ઘરે ઓચિંતો દરોડો પાડી 40,800 રૂપિયાની કિંમતનો 408 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ રેડ દરમિયાન મકાન માલિક હાજર મળી આવેલ ન હોય તેના વિરુદ્ધ થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. કેન્દ્ર સરકારે રચેલા નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં બનાસકાંઠાના તબીબોએ પણ કાળો દિવસ મનાવી આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેતા દર્દીઓને પડી મુશ્કેલી. ડીસાના ડુવા ગામમાં હડકાયા કૂતરાએ બે કિશોરોનો જીવ લેતા ગ્રામજનોમાં ફફડાટ.
ગાળા ગામના પૂર્વ સરપંચ દ્વારા નદીમાંથી બિનઅધિકૃત રીતે ઉલેચાતી રેતીથી વિફરેલા ગ્રામજનોએ ડીસાની મામલતદાર કચેરીમાં પાડી પસ્તાળ. યાત્રાધામ અંબાજીમાં શક્તિની ભક્તિના અદભુત માહોલ વચ્ચે મા અંબાના પ્રાગટ્યોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે વિશાળ શોભાયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરી નાખી નેશનલ મેડિકલ કમિશનની રચના કરતા દેશભરના તબીબો રોષે ભરાયા છે. આ નવી સંસ્થાની રચનાના વિરોધમાં આજે દેશના તબીબોએ કામકાજથી અળગા રહી કાળો દિવસ મનાવી આકરો વિરોધ નોંધાવ્યો હતો. તબીબોના આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં પાલનપુર સહિત બનાસકાંઠાના તમામ ખાનગી તબીબો પણ જોડાયા હતા, જેથી આજે દરેક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનું નિદાન બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. તબીબોના વિરોધ પ્રદર્શનના પગલે આજે પાલનપુરની મોટાભાગની હોસ્પિટલો બંધ જ રહી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પાલનપુર શાખાએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો અને પાલનપુરના 320 જેટલા ખાનગી તબીબો પણ કાળો દિવસ મનાવી આ એક દિવસીય હડતાળમાં જોડાયા હતા. પાલનપુરના તમામ ખાનગી તબીબોએ આજે સામૂહિક રીતે કલેક્ટર કચેરીએ ધસી જઈ અધિક નિવાસી કલેક્ટર LB બામણિયાને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. નવું બિલ ગરીબ વિરોધી, બિન લોકશાહી અને એન્ટી ફેડરલ છે તેવા આક્ષેપ સાથે આ હિલચાલથી સારવાર મોંઘી બનશે તેવો દાવો પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ કર્યો હતો. જોકે આજે એક દિવસ માટે કામકાજથી અળગા રહેલા હડતાળિયા તબીબોએ ઇમરજન્સી કેસોની સારવાર ચાલુ રાખી હતી. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દ્વારા જાહેર સ્ટ્રાઇકના અનુસંધાને અમે બધા લોકો આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્ટ્રાઇક પર છીએ અને ફક્ત ઇમરજન્સી સેવાઓ આ દરમિયાન અમે આપીશું. આજે ખાસ તો નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ લોકસભામાં પ્રસ્તુત થવાનું છે. એ બિલની જે જોગવાઈઓ છે એ લોકશાહી વિરોધી છે, દર્દી વિરોધી છે, તબીબી શિક્ષણ મોંઘું થાય એવું છે. એ સંજોગોમાં આ બિલ જે છે એ બહુ ઉતાવળથી લઈ આવવામાં આવ્યું છે. વારંવાર અમે એનો વિરોધ કર્યો છે, છતાં પણ સરકાર આ બિલ લાવી રહી છે જેની અંદર આયુર્વેદિક ડૉક્ટર્સને બ્રિજ કોર્સ આપી અને એલોપેથી ટ્રીટમેન્ટ આપવાની સરકાર NMC દ્વારા કરી રહી છે, જે બંને પથ્થી અલગ છે. દરેકની સારવાર પદ્ધતિ અલગ છે. જો એની ભેળસેળ કરવામાં આવે તો દર્દીનું સ્વાસ્થ્ય જોખમાય એમ છે અને દર્દીઓને નુકસાન થાય એમ છે. આવી પરિસ્થિતિમાં અમે જનતાને પણ જણાવવા માગીએ છીએ અને અમે લોકો આ બિલનો સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ
અને જ્યાં સુધી આ બિલ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાય નહીં અને એની વિગતવાર ચર્ચા થાય નહીં ત્યાં સુધી આ બિલને લોકસભામાં રજૂ ન કરવું જોઈએ એવી અમારી સૌની લાગણી છે અને જો આ વસ્તુ રજૂ થશે તો આગળના પગલાઓ પણ લેવામાં આવશે. ગુડ મોર્નિંગ, નમસ્કાર. ખાસ તો મારે જનતાને એટલે કે કોમન પબ્લિકને જણાવવાનું કે આજનો આ બ્લેક ડે એ જનતાને બાનમાં લેવા માટે નથી, એમની સુખાકારી કે એમની તંદુરસ્તી કે એમની હેલ્થની સર્વિસને કોઈ તકલીફ ન પડે એની તકેદારી સાથે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. NMC બિલ જે ગવર્મેન્ટ લાવવા જઈ રહી છે તેનાથી ન તો ફક્ત ડૉક્ટરોને પણ જાહેર જનતાને અને સ્ટુડન્ટને ખાસ કરીને MBBS સ્ટુડન્ટોને એક્ઝિટ એક્ઝામ આપવી પડશે. પછી જે બીજી પથ્થીઓ છે એલોપેથી સિવાયની, આયુર્વેદિક કે હોમિયોપેથિક, એ લોકો પણ બ્રિસ્ક કોર્સ કરીને એટલે વર્ષનો કોર્સ કરીને આજે એ હોમિયોપેથિકવાળા કે આયુર્વેદિકવાળા કે વોટ એવર ઇટ ઇઝ એ જો એલોપેથી પ્રેક્ટિસ કરી શકે તો એ કેટલા અંશે વ્યાજબી છે. કાલ ઉઠીને ગમે તેને કહેશે કે ભાઈ તમે આઈને ઇન્જેક્શન આપી દો, એલોપેથી પ્રેક્ટિસ કરી. એક બાજુ પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ એટલે કે એક્ટ ચાલે છે કે નિગ્લિજન્સી ના થાય અને પેશન્ટોને તકલીફ ના પડે એના પર ડૉક્ટરો પર કેસ થતા હોય અને આટલી તકેદારી રખાતી હોય ત્યારે આ એલોપેથી સિવાયના ડૉક્ટરો કેટલા અંશે યોગ્ય સેવાઓ આપી શકશે, એક પ્રશ્નાર્થ છે. એટલે જાહેર જનતા માટે આ દુઃખદ વસ્તુ છે. કોર્પોરેટ હોસ્પિટલો માતબર થશે, પ્રેક્ટિસ મોંઘી થશે, સ્વનિર્ભર કોલેજો એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિવાય ગમે તે વ્યક્તિ પોતાની કોલેજ બનાવી શકશે અને એમાં PG સીટ્સ પોતાના મન પ્રમાણે વધારી શકશે, પછી એનો વેપાર થશે. એટલે આ મેડિકલ ફિલ્ડનું વેપારીકરણ થવા જઈ રહ્યું છે. ચોક્કસ એના એક બે ફાયદા હોય પણ મેજોરિટી આમાં મેડિકલ પ્રોફેશન, પ્રજા અને સ્ટુડન્ટને નુકસાન જ છે. અને એટલે આજે અમે અમારા હેડક્વાર્ટર દિલ્હીના આદેશ પ્રમાણે અને ગુજરાત IMAના આદેશ પ્રમાણે સવારે 6 થી સાંજના 6 સુધી તમામ સેવાઓ મુલતવી રાખી છે, એક્સેપ્ટ પ્રજાને તકલીફ ન પડે એટલે તમામ ઇમરજન્સી સેવાઓ ચાલુ છે, એટલે કોઈપણને મુશ્કેલી પડવાની નથી. સિવિલ ચાલુ છે, બીજી બધી ટ્રસ્ટ હોસ્પિટલ્સ ચાલુ છે, પ્રાયોરિટી પ્રેક્ટિસમાં ઇમરજન્સી સર્વિસીસ તો ચાલુ જ છે. ખાલી પ્લાન્ટ સર્વિસ અમે આજે નહીં આપી શકીએ કારણ કે અમારા પગ પર આ કુહાડી મારવાની વાત છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. ધાનેરાના તબીબો પણ આજે એક દિવસની હડતાળમાં જોડાયા હતા. આજે સવારથી ધાનેરાના તમામ તબીબોએ તેમના રોજિંદા કામથી અડગા રહી માત્ર ઇમરજન્સી કેસોમાં જ દર્દીઓની સારવાર કરી હતી. આજે ધાનેરાના જાણીતા તબીબ ડોક્ટર MS અગ્રવાલ, ડોક્ટર યોગેશ શર્મા, ધાનેરા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કૌશિક રાજ, ડોક્ટર BJ મોર સહિત તમામ તબીબોએ આજે ધાનેરાના મામલતદારને 11 મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારના નિર્ણયનો આકરો વિરોધ કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ધાનેરા શાખાના પ્રમુખ ડોક્ટર કૌશિક રાજે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી ગરીબ લોકોને ભારે નુકસાન થશે અને મેડિકલ સેવા પણ ખૂબ જ મોંઘી થશે. મેડિકલના વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયથી ભારે હાલાકી વેઠવી પડશે તેવો દાવો પણ ડોક્ટર કૌશિક રાજે કર્યો હતો. બનાસકાંઠાના થરાદના તબીબોએ પણ આજે આવેદનપત્ર આપી નેશનલ મેડિકલ કમિશનની રચના સામે વિરોધ નોંધાવ્યો હતો અને જો તબીબોની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થરાદના તમામ તબીબોએ દર્દીઓની સારવાર સેવા પણ સ્થગિત કરી દઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શું નામ છે સાહેબ તમારું, શું તમારો પ્રશ્ન છે? આજે છે NMC બિલ જે નવું સરકાર લાવી રહી છે એના વિરોધમાં આખા IMAના દરેક ડૉક્ટરો તરફથી જે આજે આજના દિવસ પૂરતી જે હડતાલ પાડવાની છે, હડતાલ તો ના કહેવાય પણ જે અમે વિરોધ દર્શાવીએ છીએ એ વિરોધના સંદર્ભમાં બ્લેક ડે તરીકે આજના દિવસે અમે થરાદ IMA તરફથી પણ અત્યારે SDM સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમે NMC બિલના વિરોધમાં IMA થરાદ તરફથી પણ વિરોધ દર્શાવીએ છીએ. શું નામ? ડૉક્ટર મેહુલ નાયક, કજુબા હોસ્પિટલ. છેલ્લા કેટલાક વર્ષથી પર્યાવરણીય સમતુલા જોખમાઈ જતા ગ્લોબલ વોર્મિંગની અસર તીવ્ર બની રહી હોય ઋતુચક્ર પણ ખોરવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે જનજાગૃતિ કેળવવાના આશયથી જમ્મુથી સાયકલ પર 4,000 કિલોમીટરની ચેતના યાત્રાએ નીકળેલો સાહસિક પર્યાવરણ પ્રેમી યુવક બનાસકાંઠાના ભાભર ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું. મૂળ રાજસ્થાનના બાળમેર જિલ્લાના રહીશ
નરપતસિંહ રાજપુરોહિત નામના આ 31 વર્ષીય યુવકે જમ્મુના કઠુઆથી પોતાની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યુવક હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પોતાના માતૃરાજ્ય રાજસ્થાનના વિવિધ વિસ્તારોનો સાયકલ પ્રવાસ ખેડી ગુજરાત આવી પહોંચ્યો છે. વૃક્ષ બચાવો, જીવન બચાવવાનો સંદેશ રેલાવી રહેલા આ સાહસિક સાયકલ યાત્રી યુવકે બાબર ખાતે પણ પર્યાવરણની જાળવણી માટે જનસમુદાયને જાગૃત બનવા આહવાન કર્યું હતું. મારી સાયકલ યાત્રા જમ્મુ સે શરૂ હુઈ હૈ, કચ્છ ગુજરાત મેં હોગી. 4000 કિલોમીટર કા મેરા ટાર્ગેટ હૈ. મેરા હરિત ભારત આશી ભારત કે સંદેશ રહેગા. ઇસમે જલ, જંગલ, જમીન ઓર બેટી, ઇનકા અસ્તિત્વ ખતરે મેં હૈ. ઇનકે બિના અપના ભી જીના અસંભવ હૈ. ઇનકો બચાના જરૂરી હૈ. જ્યાદે જ્યાદે પૌધે લગાવે. મેરે રાસ્તે મેં 600-700 બીઘા પૌધે લગા ચુકા હું. જૈસે સ્કૂલ હૈ, પોલીસ સ્ટેશન હૈ, યા કુછ જ્યાદા સાર્વજનિક જગ્હ, ભીડ વાળી જગ્હ, વહાં પર મેં ગ્રીન કપડું મેં રહેતા હું. સાર્વજનિક મેં પૌધા રોપણ કરતા કરતા આયા હું. મેરા એક મિશન હૈ, જ્યાદા સે જ્યાદા પૌધે લગાએ ઓર આપણે ભારત કો હરા ભરા કરે, ખુશહાલ કરે, આને વાલી ભાવિ પીઢ઼ી કો કઈ ભયાનક બીમારીઓ સે બચા સકે. મેં અભી તક ખુદ કે સ્તર પર 80,000 પૌધે લગાએ હૈ, જિસમે 60,000 સક્સેસ હો ગઈ હૈ. 114 હિરણ રાજ્ય પશુ ચિંકારા રાજસ્થાન કા હૈ. 3 મોર, 5 મોરની, 1 નીલગા, 1 બાદ ઓર શિકારી પકડાઈ. રાજસ્થાન કા ફર્સ્ટ કામ ઓર મેરે સમાજ કા ફર્સ્ટ કામ દેશ ભરતા કો માનતે હુએ મેરી બહેન કે શાદી મેં દેશ મેં ઓનલી ફોર પૌધે દીએ ઓર બારાતીઓ કો ભી સભી કે પૌધા દિયા. ઓર રાજસ્થાન મેં વર્ષ લગો કરણ વચ્ચે કા પોસ્ટ વિમોચન પ્લસ હૈ, એક પૌધા ભેટ કરતા થા. યે મૂન ઓર રાજસ્થાન ચલાઈ. અબ મેરી સાઇકલ યાત્રા હૈ ઓર નેક્સ્ટ મિશન કોઈ ઓર હી હૈ ઓર કુછ વો ટાર્ગેટ રિકોર્ડ હી હોગા વો મેરા. બનાસકાંઠામાં છેલ્લા એક મહિનાથી હડકાયા શ્વાનોનો આતંક વધી ગયો છે. ડીસાના ઢુંઆ ગામમાં હડકાયું કૂતરું કરડતા બે બાળકોનો મોત નિપજતા ગામમાં રેડાટી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠામાં છેલ્લા એક મહિનાથી હડકાયા થયેલા શ્વાને આતંક મચાવ્યો હતો. જો કે આતંકિત બનેલા શ્વાનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ આખરે શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. ડીસા તાલુકાના ઢુંઆ ગામમાં છેલ્લા એક મહિનામાં 10 જેટલા બાળકોને હડકાયા શ્વાને બચકાભરી ઈજા પહોંચાડી છે, જેમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતો દશરથ સવારે દૂધ લેવા માટે ઘરેથી નીકળતા જ રસ્તામાં આ હડકાયા શ્વાને મો પર બચકા ભરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ સિવાય 6ઠા ધોરણમાં અભ્યાસ કરતા રસિકને પણ આ શ્વાને બચકા ભરતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્વાનોના હુમલાનો ભોગ બનેલા આ બંને કિશોરોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં બંનેની હાલત વધારે નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદની VS હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન બંને બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. બે બાળકોના મોત થતા ગામમાં અરેરાટી મચી ગઈ છે. મારા છોકરાને સવાર વહેલું કૂતરું કરડ્યું હતું એટલે અમે એને તાત્કાલિક સારવાર કરવા લઈ ગયા હતા. એટલે અમે ત્યાં જૂના ડીસા સર તેની સારવાર કરાવી, પછી આને વધી ગયું એટલે અમે ડાયરેક્ટ ડીસા સરકારીમાં લઈ ગયા. ત્યાં બી ના પાડ્યું તો અમે ડાયરેક્ટ પાલનપુર લઈ ગયા. પાલનપુરવાળા બી ના પાડ્યું તો અમે ડાયરેક્ટ અમદાવાદ સિવિલમાં લઈ ગયા. અમદાવાદ સિવિલવાળાએ કીધું કે આનો કોઈ ઈલાજ જ નથી અને આની કંઈ સારવાર નહીં થાય. એટલે અમે એને લઈને રસ્તામાં નીકળ્યા ને એટલે રસ્તામાં મારો છોકરો એક્સપાયર થઈ ગયો હડકાયું કૂતરું કરડવાથી. હમણાં એક ઢુંઆ ગામની અંદર અડકાયા કૂતરાના આતંકથી એમાં મારા પુત્રનું અવસાન થયેલ. 10-15 દિવસ પહેલાં એ કૂતરું ગામમાં રમતો હતો અને ત્યાં અડકાયું કૂતરું આવવાથી એને બચકા ભરેલ અને તેને અમે સિવિલ હોસ્પિટલમાં દવા કરાવી જૂના ડીસા. અને ત્યાંથી પછી થોડા દિવસ પછી એને થોડી અસર એવી લાગી એટલે અમે અમદાવાદ VS હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સારવાર અર્થે એનું મોત થયું. ઢુંઆ ગામમાં માત્ર 2-4 જ નહીં પરંતુ 10થી વધુ બાળકો અને કિશોરોને હડકાયું શ્વાન કરડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ શ્વાનોનો આતંક એટલો તો વધી ગયો છે કે શાળાએ જતા બાળકો અને ગામમાં નીકળતા લોકોને સતત હડકાયા શ્વાનોનો ભય સતાવી રહ્યો છે, જેને પગલે આ આતંકિત શ્વાનથી કંટાળી ગયેલા ગ્રામજનોએ આ શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. જ્યારે સરપંચ દ્વારા મૃતકના પરિવારજનો અને લોકોને હડકવાની રસી અપાવવાની વ્યવસ્થા કરાઈ છે. આજના ઢુંઆ ગામના સરપંચ શ્રી ગગજીજી ચેનજીજી એવા એક મહિનાથી કૂતરાના ત્રાસ અને એ કૂતરો વિદ્યાર્થી છોકરાઓ ભણવા જતા આવતા ડેરી આ તે એ કૂતરો કરડેલ અને
એમને છોકરાઓને અસર થતાં સરકારી સિવિલમાં સારવાર કરાવવા છતાં છતાંય છોકરા બે એક્સપાયર થઈ ગયેલ અને બાકીના છોકરાઓ બે ત્રણ છે છોડ્યું કે છોકરા એમને સારવાર પણ ચાલુ ચાલ અને એમના પરિવારને પણ સારવાર ચાલુ છે. હડકાયા શ્વાને એક મહિના સુધી ગ્રામજનોને ભયમાં રાખ્યા હતા. જો કે ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠતા આખરે આ હડકાયા શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો છે. પરંતુ આ ગામમાં લોકો આજે પણ શ્વાન પાસેથી નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીની રેતી બાંધકામ માટે સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી માનવામાં આવે છે, જેના લીધે આ રેતીની ખૂબ જ માંગ રહેતી હોય છે. બનાસ નદીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેતીની ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદો સામે આવે છે. ડીસા નજીક આવેલા ગાળા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીની બીજી શાખા એવી સીપુ નદીની રેતી પણ બાંધકામ માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી હોવાના લીધે તેની માંગ ખૂબ જ છે. તેની ભારે માંગને કારણે આ નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ગાળા નજીકથી પસાર થતી આ નદીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ ગામના પૂર્વ સરપંચ દ્વારા રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર ખોદકામના પગલે નદીમાં ઊંડા ઊંડા ખાડા થઈ ગયા છે, તેમજ રસ્તાઓની હાલત પણ બિસ્માર બની ગઈ છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને તેમજ શાળાના વિદ્યાર્થીઓના જીવના જોખમનો ખતરો તોળાઈ રહ્યો છે. જેથી કંટાળેલા ગાળા ગામના ગ્રામજનોએ ડીસાની મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અહીં ચાલી રહેલા ગેરકાયદેસર રેતીના ખોદકામને બંધ કરાવવાની માંગણી કરી હતી. અમે તમામ ગાળાથી આવેલા છીએ અને અમારા તમામ નાગરિકોનો પ્રશ્ન એ જ છે કે જે પ્રથમ ગાળાથી વચ્ચેથી ને તેઓ રસ્તો કાઢવા માટે તૈયારી કરી રહ્યા છે, બરાબર છે, અને અમારા શાળાને પણ આજુબાજુના વિદ્યાર્થીઓને મોટું નુકસાન છે અને પ્રથમ ગાળાથી વચ્ચેથી ને ગાડી નીકળી પણ અમારા માટે મોટું નુકસાન જ છે અને પ્રથમ આગળ જે મારા આજુબાજુના વિસ્તારના ધનપુરા અને ગાળાના તમામ ખેતરો આવેલા છે એ ખેતરો જો રસ્તો નીકળે તો એ રસ્તાના કારણે મારા ઊભેલા પાકને અઢળક નુકસાન થાય છે અને આજુબાજુના તમામ ગામને નજીક પણ અવર જવર કરતી દીકરીઓ અને આજુબાજુના રસ્તાઓમાં જતા માણસોને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. અને માજી સરપંચ બાબરસિંહ પૃથ્વીરાજ પોતે આ રસ્તાનું કામગીરી ચલાવી રહ્યા છે. મારું નામ વાઘેલા નટપતસિંહ કાકલસિંહ છે. અમે ગાળા ગામના રહેવાસી છીએ. અમે આજે સમગ્ર ગામજનો ભેગા થઈ અને મામલતદાર સાહેબની ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા, કારણ કે અમારા ગામમાં જે આજે ક્વારી માટેના જે રસ્તાઓ થઈ રહ્યા છે એ રસ્તાઓ બિનજરૂરી છે અને આ ગામ પંચાયતની કોઈ પરવાનગી કે રજા લીધી નથી અને આ સમસ્ત ગામને અડચણરૂપ છે તથા સમગ્ર સ્કૂલ બાળકો ગામના રહીશો અને આજુબાજુના ખેડૂતોને સમગ્ર રીતે પૂરેપૂરું નુકસાન થાય છે. એના માટે અમે આ મામલતદાર સાહેબની ઓફિસે આવ્યા છે, આવેદનપત્ર આપ્યું છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે મામલતદાર સાહેબ અમને ન્યાય અપાવશે. અને આ ખોદકામ માજી સરપંચ બાબરસિંહ પૃથ્વીરાજસિંહ કરી રહ્યા છે, તેઓને અમે ગામ લોકોએ જઈ અને અડચણરૂપ થાય ના થાય એ માટે રોકાણ કરવા ગયા હતા, પણ તેઓ લોકોએ એવું કહ્યું હતું કે આ રસ્તો અમે કાઢવાના તો છીએ જ. ત્યાંથી અમને મારપીટથી થોડો ડર લાગતો હોવાથી અમે અહીંયા મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે વિશાળ શોભાયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજના સમયમાં સરકારી નોકરી મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓ તલપાપડ થતા હોય છે, પરંતુ સરકારી નોકરીઓની જૂજ તકોના લીધે તમામ વિદ્યાર્થીઓ તક ઝડપી શકતા નથી. ત્યારે આગામી સમયમાં સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ યોજાનાર હોય, આ પરીક્ષાઓમાં સરકારી નોકરીઓની ભરપૂર તક હોવાના લીધે ડીસાના વધુ ને વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે તે માટે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ઇન્ટરવ્યૂ અંગે માર્ગદર્શન આપવા માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર અવનીબેન આલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તમે ડીવાયએસપી બનો છો, તમે ઘણા બધા એવા લોકોના જે પોલીસ પાસે જતા ડરે છે, પોલીસને એક ધાપ હશે અને બીક હશે આવવાનું પૂરી, એવા લોકોને તમે તમારા સારા સહકારથી તેમની માનસિકતા બદલી શકો. ડીસા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિજીનું મંદિર ડીસામાં અતકુ આસ્થા કેન્દ્ર બની રહ્યું છે અને અસંખ્ય લોકો આ મંદિરમાં શ્રદ્ધા સાથે દર્શન કરવા આવી રહ્યા છે. આ મંદિર પર દરેક ધાર્મિક તહેવારની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા અનેક તહેવારોની ઉજવણી કરવા ઉપરાંત હવે સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઈ છે. આ મંદિરની મહિલાઓ દ્વારા ગણપતિ મંદિર ખાતે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભૂખ્યાઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. દર મંગળવારે શાળાના નાના ભૂલકાઓને પણ અહીં તિથિ ભોજન આપવામાં આવી રહ્યું છે. દાતાઓના સહયોગથી શરૂ થયેલા આ સદાવ્રતમાં વિશાળ સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. દાદાની કૃપાથી આ સદાવ્રત ચાલુ કર્યો છે ને સારી રીતે ચાલે છે, બધાનો સહયોગ મળે છે, જેને સહયોગ કરતા હો આ તો પબ્લિક આવે છે, દાદો એનાથી આગળ વધાવે, બધાને શક્તિ આપે, સહયોગ બહેનો આપે છે, ભાઈઓ આપે છે, બધા આપે છે. આજ 10મો વર્ષ દાદાના કૃપાથી સદાવ્રત ચાલે છે. જે પણ કોઈને લાભ લેવો હોય એ સૌ લઈ શકે છે. વસ્તી ખૂબ હાલે છે ને ઘણું અમારે આગળ વધવું છે. બરોબર, જેની ઈચ્છા શક્તિ હોય એ આપે. અમે અમારા આ ડોશીઓ બધી મંડળ છે મજૂરી કરીને અમે બધાને કરીએ છીએ. દાદા બધા બધાની ઈચ્છા પૂરી કરે છે. બનાસકાંઠાના ગૌરવસમા વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીના આંગણે આજે પોષી પૂનમે જગતજનની મા જગદંબાના પ્રગટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાતા અંબાજીમાં શક્તિની ભક્તિનો અદભુત માહોલ સર્જાઈ ગયો હતો. દર વર્ષે પોષી પૂનમે અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાય છે. તદનુસાર આજે પોષી પૂનમનો દિવસ માય ભક્તો માટે ખાસ હોય. આજે અંબાજીમાં મોટી સંખ્યામાં ભાવિકો મા અંબાના દર્શન માટે અંબાજીમાં ઉમટી પડ્યા હતા. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયેલા મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી પ્રસંગે શક્તિનો ચાચર ચોક રીતસર ભાવિકોથી ઉભરાઈ ગયો હતો. આ અવસરે અંબાજી ખાતે યોજાયેલી વિશાળ શોભાયાત્રાને મંત્રી વિભાવરીબેન દવેએ વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. પોષી પૂનમનો દિવસ અંબાજી માટે ભાવોત્સવ સમાન બની રહે છે. આ દિવસે ગુજરાત જ નહીં દૂર દૂરના રાજ્યોમાંથી ભાવિકોમાં જગતજનનીના દર્શન કરવા ઉમટી પડે છે. ભાદરવી પૂનમે લોકો પગપાળા અંબાજી પહોંચી માના દર્શન કરે છે, જ્યારે પોષી પૂનમના પ્રાગટ્ય દિવસે માં સ્વયં ભાવિકોને દર્શન આપવા નગરની શોભાયાત્રાએ નીકળે છે.
ત્યારે આજે સવારે રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે અને જિલ્લા કલેક્ટરે માતાજીની આરતી ઉતાર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી ગુજરાતના વિકાસ માટે આદ્યશક્તિના આશીર્વાદ મેળવ્યા હતા. શક્તિ દ્વારથી પ્રારંભાયેલી આ શોભાયાત્રાએ સમગ્ર અંબાજી શહેરની પરિક્રમા કરી હતી. બિરાજમાન થઈ આદ્યશક્તિ માં અંબા આજે ભાવિકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા હતા, જેથી સમગ્ર અંબાજી ધામ માના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ અવસરની ઉજવણીમાં સામેલ થયેલા મંત્રી વિભાવરીબેન દવે પણ ભાવવિભોર થઈ ગયા હતા અને માના પ્રગટોત્સવની ઉજવણીમાં ભાગ લેવાનો મોકો મળ્યો તેને પોતાનું અહોભાગ્ય ગણાવી માં સમગ્ર રાજ્યનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. આજે પોષી પૂનમ નિમિત્તે અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આજે માતાનો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિરમાં માતાને વિશેષ ફળ અને શાકભાજીનો અન્નકૂટ ધરાવાયો હતો. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 70 રૂપિયા વધીને 30,345 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 39,400 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,200 રૂપિયા યથાવત રહ્યો હતો. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી રહેજે. એક જિલ્લા પંચાયત, 14 તાલુકા પંચાયતો તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ, સરકારી તંત્ર પણ ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ. કેન્દ્ર સરકારે રચેલા નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં બનાસકાંઠાના તબીબોએ પણ કાળો દિવસ મનાવી આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેતા દર્દીઓને પડી મુશ્કેલી. ડીસાના ડુવા ગામમાં હડકાયા કૂતરાએ બે કિશોરોનો જીવ લેતા ગ્રામજનોમાં ફફડાટ.
ગાળા ગામના પૂર્વ સરપંચ દ્વારા નદીમાંથી બિન અધિકૃત રીતે ઉલેચાતી રેતીથી વિફરેલા ગ્રામજનોએ ડીસાની મામલતદાર કચેરીમાં પાડી પસ્તાળ. યાત્રાધામ અંબાજીમાં શક્તિની ભક્તિના અદભુત માહોલ વચ્ચે મા અંબાના પ્રાગટ્યોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવેએ વિશાળ શોભાયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.